સૌથી હાઈએસ્ટ રૂપિયા જીવ દયાના કયા પર્વમાં થાય છે? પર્યુષણ. પહેલો દિવસ હોય, અમારે પ્રવર્તનની વાત થાય, અને એમાં જીવ દયાની ટીપ થાય, લાખો ને કરોડો રૂપિયા તો ભારતની અપેક્ષા રિઝર્વ થાય કે ન થાય? કેટલા થયા? અને લાખો ઢોરને રોજનું ખાવા માટે તો ઘાસ જોઈએ કે ના જોઈએ? જોઈએ છે. તમામ પાંજરાપણોની કમર તૂટી જાય છે, કમર તૂટી ગઈ છે. આ વખતે તમને કહેવાનું ના હોય, તમારે સામે ચડીને તમારા ગામની જો પાંજરાપણો હોય તો 25% મારે જે વાપરવાના છે ને 25% જીવ દેમાં મારે લખાવી દીધું. 25% તમારા સ્ટાફને, 25% સાધર્મિકને, 25% જીવ દયા, અને નંબર 4 25% અનુકંપા. અનુકંપા એટલે સાત ક્ષેત્ર પછી આપણને બે વાર ભગવાને કીધી, એક જીવ દયા, બીજી અનુકંપા. એક પશુ પક્ષી પણ ભૂખ્યા ન રહેવા જોઈએ, તમારી આજુબાજુનો માણસ પણ ભૂખ્યો ન રહેવો જોઈએ. તમે જેને અનુકંપા, જે ચંદ્રશેખર મહારાજ દર રવિવારે ખીચડી ભર દ્વારા કેટલા હજારો લાખોના પેટ ભરતા હતા, આજે એ જ બધાને રોજે રોજ ખીચડી આપો તો ઓછી પડે. અમારા અમદાવાદમાં અમે 2 મહિના માટે છાશ ચાલુ કર્યા. એક ભાઈએ ખીચડી ઘર ચાલુ કર્યું, એની બાજુમાં જ આપણે ગરમ કરેલી છાશ આપવાની. આ બાજુ ખીચડી ખાય, એના પર છાશ દે, એને તૃપ્ત થઈ જાય. એક ટન તો કમસે કમ એને ખાવા મળી જાય. અનુકંપા, 25% અનુકંપા ની અંદર વાપરો. જે યુવાનો, જે યુવક મંડળો, જે પણ લોકો કામ, જે સંસ્થા કામ કરતી હોય, મને યાદ છે ગયા વર્ષે એક પ્રસંગ વાંચ્યો તો સુરત પાસે રાંદેર છે, રાંદેર, અને રાંદેરમાં એક વિસ્તાર છે, નામ છે ગોરાટ વિસ્તાર. હું તો નથી ગયો, રાંદેર ગયો છું, આ ગોરાટ વિસ્તારમાં નથી ગયો. આ ગોરાટ વિસ્તારની અંદર ગયા વર્ષની વાત કરું છું, એક ભાઈ, એક સજ્જન, એક ટ્રક લઈને આવ્યા, અરીને જાહેરાત કરી, ભાઈ જેને પણ લોટ જોઈએ એ તો લઈ જાઓ, મફતમાં લોટ લઈ જાઓ, લોટ લઈ જાઓ. 1-1 કિલોની થઈ. હવે 1 કિલો એટલે કેટલા દિવસ ચાલે? 4 કે 5 જણાનું કુટુંબ હોય ને તો 2 દિવસથી વધારે ના ચાલે, બરાબર છે? સવાર સાંજ, સવાર સાંજ માણસ 2-4 વખત વાપરે, 1 કિલો લોટ પૂરો થઈ જાય. અને આ એ સમય હતો કે જે સમયમાં લોકોએ હજારો લાખો રૂપિયાના દાન પણ કર્યા હતા, આવી સિંધુ સામગ્રીની કીટ પણ આપી હતી, બધાને એમ થાય ગયા 1 કિલો લોટ લીધો કે ના લીધો શું ફરક પડે, છતાં પણ જેને બહુ જરૂરિયાત હતી, ભાઈ જે મળે તે, 2 દાડા તો 2 દાડા ઘટે તો છે આપણા, એટલે લેવા. 10 મિનિટમાં એને ચારે દિશામાં ફરી 800-1000 કિલો લોટની થેલીઓ વેચી, અને પછી એ ટેમ્પો સરસ ઘાટી ગઈ. 5 મિનિટ થયે, 4 રસ્તામાં બધા લોકો ભેગા થવા માંડ્યા, જે જે લોકો લઈ ગયા હતા એ બધા લોકો ભેગા થવા માંડ્યા. ભાઈ પેલા સજ્જન ક્યાં ગયા? ભાઈ પેલા સજ્જન ક્યાં ગયા? બોલે બાજુવાળા તું તમારે ત્યાં આવેલા? હા, આવ્યા તમે? અમે લોકો લોટ લીધા હતા? ના, અમે તો ના લીધા. હું લેવાનો 1 કિલો લોટમાં? તમારા જવા માટે બરાબર છે, અમારે કઈ જરૂર નથી, અમે તો બધું બહુ 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 આવી ગયું છે. બીજું નથી મળવાનું કે ભલા માણસ એના માટે નથી દોડતા, બીજો 1 કિલો લોટ લેવા અમે નથી દોડતા. આ સજ્જને 1 કિલો લોટ આપ્યો, અમે ઘરે ગયા. ઘરે જઈને લોટની થેલી ખોલી, અંદરથી કવર નીકળ્યું, દરેક કવરમાં 15,000 રૂપિયા રોકડા. નવસારીની બાજુમાં સુરત, સુરતની બાજુમાં રાંદેર, રાંદેરની અંદર ગોરાટ વિસ્તારમાં બનેલી ઘટના ગયા વર્ષની તમને કહું છું. એક જ સજ્જને 1 કિલોની 800 થેલી ગણો, કેટલા રૂપિયા થયા? 15 ને ગુણો જલ્દી, બધા માસ્ટર છો ને તમે લોકો, તો ગણિતના માસ્ટર કહેવા. 1,20,00,000, વેરી ગુડ. 800-1000 થેલી, 1000 ગણો તો દોઢ કરોડ. 10 મિનિટમાં 1,50,000 રૂપિયા આમ વેચીને જતા રહે, ક્યાંય પોતાનું નામ ન લખો. સજ્જનો પાણી જેવા હોય છે, પાણીમાં તમે નામ લખો ખરા, આગળ લખતા જાઓ, અને પાછળ ઘૂસા પૂછાય કે ભાઈ આગળ આપતા ગયા અને પાછળ પોતાનું નામ ઘૂસતા ગયા, આ ત્યાં. ઓકે, 3 સાધના છે, એકમાં જ મારો સમય પૂરો થઈ ગયો છે. બીજી 2 સાધના આજે બપોરના સમયમાં લઈ, અને આજનું પ્રવચન પરમાત્મા મહાવીરની સાધના ચડે કે સિદ્ધિ ચડે.
પ્રભુની સિદ્ધિ કરતા પશુ ચડે છે, સાધના ચડે છે. નંબર એક, પ્રભુની સાધના ત્યાગની સાધના.